હવે વાત કરીએ એક એવી બેંકની જ્યાં ખુલે છે રામ નામનું ખાતું. વિશ્વની એક એવી બેંકની જેના સેક્રેટરી છે પ્રભુ શ્રીરામ, જેના પ્રાઇવેટ સેક્રેટરી છે વીર બજરંગ હનુમાન. આપને જાણીને આશ્ચર્ય થશે કે બેંકનું ઓડિટ પણ ખુદ મર્યાદા પુરુષોત્તમ રામ કરે છે. आम तौर पर आप लोग बैंक जाते हैं धन संचय के लिए या धन निकासी के लिए, लेकिन आज हम आपको एक ऐसे बैंक में लेकर आए हैं जहां राम नाम का संचय होता है. राम नाम ही धन है और उसी का खजाना है. वाराणसी में ये बैंक स्थित है और अयोध्या के राम मंदिर से भी इसका बहुत गहरा संबंध है. जब राम के नाम पर ही बैंक हो तो संबंध होना लाजमी भी है. आज हम आपको इस बैंक का खजाना भी दिखाएंगे, बैंक की सारी प्रक्रिया भी समझाएंगे. અમે વાત કરી રહ્યા છીએ વારાણસીમાં આવેલી રામ રમાપતિ બેંકની. રામ રમાપતિ બેંકની સ્થાપના વર્ષ 1926માં કરવામાં આવી હતી. આ બેંકની તમામ સત્તા ભગવાન રામ પાસે છે. જ્યારે બેંકના પ્રાઇવેટ સેક્રેટરીના હોદ્દા પર હનુમાનજી બિરાજમાન છે, જ્યારે મેનેજરની જવાબદારી 5 પેઢીથી મહોત્રા પરિવારના શિરે છે. આ બેંકમાં રામ નામનું ખાતું ખોલે છે અને રામ રમાપતિ બેંકમાંથી ભક્તોને રામ નામની લોન પણ મળે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે બેંકમાં લાખો નાગરિકોના ખાતા ખુલેલા છે અને 19 અરબથી વધુ રામ નામની પૂંજી જમા છે. પાછલી 5 પેઢીથી મહોત્રા પરિવાર રામ રમાપતિ બેંકનું સંચાલન કરી રહ્યા છે. પરિવારના સભ્ય કૃષ્ણચંદ્ર મહોત્રા હાલ બેંકનો કારભાર સંભાળી રહ્યા છે. 96 વર્ષ હો ચુકા ઇસ બેંકની સ્થાપના હુએ. ઇસ બેંકની સ્થાપના દાસ છન્નુલાલજી ને કી થી, जो हमारे परम पितामह थे. उसके बाद से ये बैंक निरंतर जनता की सेवा में लगा हुआ है. जनसाधारण को बस एक ही उपदेश देता है बैंक कि तुम श्री राम के शरणागत हो, तुम्हारा कल्याण होगा. દેશભર માં અયોધ્યા ના રામ મંદિર ની ચર્ચા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તડામાર તૈયારી ચાલી રહી છે. તેવા સમયે વારાણસી ની રામ રમાપતિ બેંકે ભારે ચર્ચા જગાવી છે. અન્ય બેંકોની જેમ રામ રમાપતિ બેંકના કેટલાક નિયમો પણ છે. અહીં ખાતું ખોલાવવા માટે હિન્દુ હોવું અનિવાર્ય છે. તો 1.25 લાખ રામ નામના જાપ કરવાનો સંકલ્પ અપાય છે. દાવો છે કે બેંકમાંથી રામ નામની લોન લેનારના દુઃખ દૂર થાય છે અને સુખનું સિંચન થાય છે. ઇસ બેંક કે સર્વે સર્વા શ્રી રામલાલજી હૈ ઓર બેંક કે પ્રાઇવેટ સેક્રેટરી ભગવાન શ્રી રામ કે પ્રાઇવેટ સેક્રેટરી હનુમાનજી હૈ ઓર મેં દાસ કૃષ્ણચંદ હું, મેં પ્રભુ કા દાસ હું, મેં યહાં પર उनका सेक्रेटरी हूँ, मैं सिर्फ दास हूँ और उनकी सेवा करता हूँ. हम और हमारा पूरा संपूर्ण राम रमापति परिवार जो है वो भगवान श्री राम की सेवारत है. यहाँ कोई पंडित पुजारी पूजा नहीं करता है. यहाँ परिवार जन के लोग जो हैं वो समस्त परिवार जन के लोग पूजा करते हैं. આપને જાણીને આશ્ચર્ય થશે કે 95 વર્ષથી કાર્યરત આ બેંકના કરોડો થાપણદારો છે. બેંકના પોતાના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ફરજિયાત છે. આ બેંકના થાપણદાર હોવાના નાતે ડુંગળી લસણ ખાવું ગુનો માનવામાં આવે છે. હાલ વારાણસીની રામ રમાપતિ બેંક દેશભરમાં ચર્ચાનું કારણ બની છે. ત્યારે જો તમારે પણ રામ રમાપતિ બેંકમાં ખાતું ખોલાવવું હોય તો ઉઠાવી તો કલમ અને લખી દો રામ નામનો પત્ર. ઓર યે હે ખજાના સામને આપ દેખ સકતે હૈ कि राम रमापति बैंक का ये खजाना है पूरा. और जो 19 अरब से ज़्यादा राम नाम की वो बात कर रहे थे, ये इसी जगह पर इसको रखा गया है बिल्कुल सुरक्षित. यानी जब से बैंक की शुरुआत हुई और लोगों ने राम का नाम लिखना शुरू किया, उन सभी को सहेज कर रखने का इन्होंने काम किया है. और ये तस्वीरें जो हैं ये उसको बयान करती हैं, ये उसकी गवाह बनी हुई हैं. यानी कि अगर आप कागज पर राम का नाम लिखते हैं तो ऐसा नहीं कि उसे किसी भी तरह से रख दिया, उसे बिल्कुल सुरक्षित यहाँ पर रखा गया है. यहाँ देख सकते हैं आपकी इधर भी जो आप तस्वीरें देख सकते हैं कि यहाँ पर एक होर्डिंग लगा हुआ है और जय श्री राम का जो यहाँ पे नाम भी अंकित है. और इस तरीके से जितने भी लोग इस बैंक से जुड़ते हैं, जो कि लाखों की संख्या में, इनका कहना है कि भारत ही नहीं भारत के बाहर यानी बाहर देशों के भी लोग हैं जो कि इस बैंक से जुड़े हुए हैं. रामनवमी के मौके पर यहाँ पर 10 दिन के लिए लोग जुटते भी हैं, आते भी हैं और यहाँ पर उत्सव भी मनाया जाता है. और इस जगह का अयोध्या से भी गहरा संबंध है. वो कैसे है ये उन्होंने बताया कि इस बैंक का जो ऑडिट है वो भगवान श्री राम खुद करते हैं. तो अपने आप में भक्ति का सागर समेटे हुए ये अनूठा बैंक जो हम आपको TV9 भारतवर्ष पर दिखा रहे हैं.
टीवी9 भारतवर्ष के लिए वाराणसी से कपिल बेदी के साथ में अभिजीत ठाकुर।